नमस्कार, हूँ परमार किरीट धोरण 10 सामाजिक विज्ञान विषय शिक्षक तरीके दीपक ज्ञान प्रिंटनी अंदर आपनु स्वागत करूँ छूँ। आज आप चेप्टर नंबर 15 विषय मुद्दा जोईशुं उत्पादन साधनों की फाड़वणी अने उत्पादन साधनों की पद्धति बजार पद्धति समाजवादी पद्धति मुक्त मिश्र अर्थतंत्र ये उत्पादन की पद्धति है उत्पादन अर्थतंत्र की पद्धति है संदर्भ में आप माहिती मेळवीशुं। सौ प्रथम आप आज जोईशुं उत्पादन साधनों की फाड़वणी प्रकरण नंबर 10 प्रकरण नंबर 15 सामाजिक विज्ञान उत्पादन साधनों की फाड़वणी प्रश्न क्या उभो थाय छे। सामान्य रीते विद्यार्थी मित्रों जाणो कि मनुष्य की जरूरियातो अमर्यादित छे જ્યારે જરૂરિયાત સંતોષનારા સંસાધનો મર્યાદિત છે એટલે અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત સંસાધનો વડે સંતોષવી હોય તો આપણે અછત અને પસંદગીનો પ્રશ્ન ઉભો થાય છે કારણ કે આપણી પાસે જરૂરિયાતો અમર્યાદિત છે ત્યારે જરૂરિયાત સંતોષનારા સાધનો મર્યાદિત છે કોઈ પણ દેશ પાસે કુદરતી સંસાધન મર્યાદિત માત્રામાં છે જ્યારે એ દેશના લોકોની જરૂરિયાતો અમર્યાદિત છે એટલે મર્યાદિત સંસાધનો વડે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાની હોય ત્યારે અછત અને પસંદગીનો પ્રશ્ન આવે છે એના સંદર્ભમાં જ આપણા અર્થશાસ્ત્ર વિષયની અંદર માનવ જરૂરિયાતના કેટલાક લક્ષણોની સમજ આપી છે એમાં માનવ જરૂરિયાતનું સૌથી પહેલું લક્ષણ છે અમર્યાદિત જરૂરિયાતો। અમર્યાદિત જરૂરિયાતોનો મતલબ એ થયો કે વ્યક્તિની જરૂરિયાતોનો કોઈ અંત નથી એના વિશે એવું કહેવાય છે કે આશા ઊંડી ખાણ છે પહાડથી એ ઉડાય નહીં જરૂરિયાતો એની સામે તૈયાર જ હોય છે। દાખલા તરીકે બાઇક ચલાવનાર વ્યક્તિ એવું વિચારે છે કે બાઇકથી હું કંટાળી ગયો છું તો મને ફોર વ્હીલની જરૂરિયાત છે તો એક પછી એક જરૂરિયાતો સતત આવતી રહે છે એટલે માનવીની જરૂરિયાતોને અમર્યાદિત સ્વરૂપમાં જોવામાં આવે છે એટલે કે અમર્યાદિત જરૂરિયાતો છે। અને બીજું કે જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી છે જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી નો વિકાસ થાય છે તેમ તેમ જરૂરિયાતોનું સ્વરૂપ પણ બદલાય છે। આજથી માની લો કે આજથી 15 વર્ષ પહેલા મોબાઈલ એ આપણી જરૂરત નહીં હતી પણ વર્તમાન સમયમાં જોઈએ તો મોબાઈલ એ આપણી જરૂરિયાત બની ગઈ છે કે 15 વર્ષ પહેલા જે વૈજ્ઞાનિક ક્ષેત્ર જે પ્રગતિ હતી એના કરતા વર્તમાન સમયમાં વિજ્ઞાન જેટલી ઝડપથી વધ્યું છે અને આધુનિક સાધનો ડેવલપ થાય છે એની સાથે જરૂરિયાતોનું સ્વરૂપ પણ બદલાયું છે એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે નવી જરૂરિયાતો ઉદ્ભવે છે। ને બીજી કેટલીક જરૂરિયાતો એવી છે કે જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે કેટલીક જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે એનો મતલબ એ કે આપણે સવારે નાસ્તો કર્યો હોય બપોર ફરી પાછી ભૂખ લાગશે બપોરનું જમણવાર પત્યો ત્યાર પછી રાત્રે ફરી પાછી ભૂખ લાગશે તો કેટલીક જરૂરિયાતો એવી છે જેને વારંવાર સંતોષવી પડે છે એટલે જરૂરિયાતોના સંદર્ભમાં પ્રથમ પોઈન્ટ મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત છે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે નવી જરૂરિયાતો ઉદ્ભવે છે અને કેટલીક જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે। બીજું છે માનવ જરૂરિયાતનું બીજું લક્ષણ છે જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ છે અગત્યાનુક્રમનો મતલબ એ થયો કે જરૂરિયાતો તો વ્યક્તિ પાસે ઘણી બધી છે પણ એમાંથી કઈ જરૂરિયાતને એને પહેલા સંતોષવી એ મહત્વનું છે। દાખલા તરીકે એક વ્યક્તિ પાસે એવો પસંદગીનો વિકલ્પ છે કે પુત્રના લગ્ન કરાવવા કે મકાન લેવું હવે એ બેમાંથી નક્કી કરશે કે મારે પુત્રના લગ્ન કરાવી લેવા જોઈએ કે મકાન લઈ લેવું જોઈએ તેના સંદર્ભમાં એને જે અગત્યનું લાગશે એ પહેલા એ અનુસરશે। પ્રત્યેક વ્યક્તિ જે છે એ અગત્યાનુક્રમ અનુસાર એ જરૂરિયાતને સંતોષવા માટે પ્રયત્ન કરતો હોય છે। દાખલા તરીકે મૂવી પણ જોવું છે અને ભૂખ પણ લાગી છે જો મૂવી જોવું હોય ને ભૂખ પણ લાગી હોય તો બંને જરૂરિયાતો એક સાથે સંતોષવી કેટલીક અંશે મુશ્કેલ છે કારણ કે એની પાસે પૈસા જે છે મર્યાદિત પ્રમાણમાં છે જો મૂવી જોવાનું રાખે તો પછી જમવાનું
છોડવું પડે. એ જ રીતે બીજું કે જરૂરિયાત બીજું લક્ષણ છે માનવ જરૂરિયાત કે મર્યાદિત સાધનો છે. જરૂરિયાતો વ્યક્તિની અમર્યાદિત છે પણ જરૂરિયાત સંતોષતાના સાધનો મર્યાદિત માત્રામાં છે, અખૂટ કે અમાપ નથી. એનો મતલબ એ થયો કે આપણી પાસે જે સાધન સંપત્તિ છે મર્યાદિત છે ને એ મર્યાદિતના સંદર્ભમાં જ આપણે જરૂરિયાતોને સંતોષવાની છે. એટલે મર્યાદિત સાધનો વડે આપણે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાની હોય છે, એટલે અછત અને પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે. ને કોઈ પણ દેશ પાસે સાધનો હંમેશા મર્યાદિત માત્રામાં જ હોય છે. તો મર્યાદિત સાધનો એ માનવ જરૂરિયાતનું ત્રીજું લક્ષણ થયું. ચોથું લક્ષણ છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આપણા જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોમાં કેટલાક સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે મતલબ કે તમે જ્યારે કોઈ એક વિકલ્પને પસંદ કરો છો ત્યારે અન્ય શ્રેષ્ઠ વિકલ્પ તમારે જતો કરવો પડે છે. દાખલા તરીકે જોઈએ કે જમીનનો એક ટુકડો છે, જમીનનો એક ટુકડો છે કે જમીનના એક ટુકડા પર તમારે ખેતી કરવી છે કે પછી મકાન બનાવવું છે. જો તમે ખેતી કરવાનું વિચારશો તો મકાનનું સ્વપ્ન મકાન બનાવવાનું તમારે જતું કરવું પડશે. એ જ રીતે જો તમે મકાન બનાવવાનું વિચાર કરશો તો ખેતી કરવાનો પ્રશ્ન જતો કરવો પડશે. એ જ રીતે દાખલા તરીકે જમીનના એક ટુકડામાં તમારે ઘઉં પણ ઉગાડવા છે અને ભાત પણ ઉગાડવો છે. તો ઘઉં ઉગાડવાનો તમે પસંદ કરશો તો ભાતનો વિકલ્પ તમારે જતો કરવો પડશે, એટલે કે ડાંગરનો વિકલ્પ તમારે જતો કરવો પડશે. એના સંદર્ભમાં વૈકલ્પિક ઉપયોગનો પ્રશ્ન ઉદ્ભવે છે. કારણ કે કોઈ પણ સંસાધનને તમે જ્યારે એકવાર ઉપયોગમાં લેવો છે ત્યારે અન્ય શ્રેષ્ઠ ઉપયોગ તમારે જતો કરવો પડે છે. આના સંદર્ભમાં હવે આપણે આગળ જોઈશું કે ઉત્પાદન સાધનોની ફાળવણીના આધારે બરાબર ઉત્પાદન સાધનોની ફાળવણીની પદ્ધતિ કઈ કઈ છે. સામાન્ય રીતે ઉત્પાદન સાધનોની ફાળવણીની વાત કરીએ તો અર્થતંત્રમાં આપણા વિશ્વના અર્થતંત્રમાં ઉત્પાદન સાધનોની ફાળવણી બે રીતે કરવામાં આવે છે. એક બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ, અને વર્તમાન સમયમાં એક ત્રીજી ઉત્પાદન પદ્ધતિ છે મિશ્ર અર્થતંત્ર. પણ એમાં આપણે સૌપ્રથમ પહેલા જોઈશું બજાર પદ્ધતિ એટલે શું. બજાર પદ્ધતિ કોને કહેવાય? તો બજાર પદ્ધતિ ની વાત કરીએ તો બજાર પદ્ધતિનું બીજું નામ છે મૂડીવાદી અર્થતંત્ર અથવા મુક્ત અર્થતંત્ર. એને બે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, મૂડીવાદી પદ્ધતિ, મૂડીવાદી અર્થતંત્ર અથવા મુક્ત અર્થતંત્ર. જે અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ છે, અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ જેવા દેશોની અંદર આ બજાર પદ્ધતિ દ્વારા ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે બજાર પદ્ધતિનો અર્થ શું, બજાર પદ્ધતિ કોને કહેવાય. તો એની વ્યાખ્યા છે કે જે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય, જે અર્થતંત્રમાં ઉત્પાદન સાધનોની માલિકી ખાનગી હોય, આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાતા હોય, નફો મુખ્ય ચાલક પર હોય અને સરકાર એટલે કે રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, તેવા અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્ર કહેવામાં આવે છે. ફરી પાછી આપણે વ્યાખ્યા જોઈશું તો જે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય, આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાતા હોય, નફો મુખ્ય ચાલક પર હોય અને રાજ્યનો હસ્તક્ષેપ એકદમ ઓછો હોય અથવા ન હોય, તેવા અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્ર કહેવામાં આવે છે. આટલી વ્યાખ્યા પછી આપણે જોઈશું કે બજાર પદ્ધતિના લક્ષણો શું છે, બજાર પદ્ધતિની લાક્ષણિકતા શું છે. તો બજાર પદ્ધતિની અંદર જોઈએ તો પહેલું છે કે બજાર પદ્ધતિની અંદર સ્પર્ધાનું તત્વ સૌથી મહત્વની કામગીરી બજાવે છે. બરાબર છે, બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ જે છે એ અનોખી કામગીરી બજાવે છે. ઉત્પાદન એકમો જે છે એટલે કે અર્થતંત્રની અંદર મૂડીપતિઓ છે, ધંધાના માલિકો છે, એ વધુ નફો મેળવવા માટે પોતાનો નફો વધારે મેળવવા માટે અને કાર્યક્ષમતા વધારવા માટે હંમેશા નિત્ય નવા સંશોધનો કરતા રહેતા હોય છે, જેથી આર્થિક વિકાસ ઝડપી બને છે.
જે અર્થતંત્રની અંદર કે જે ઉદ્યોગ ક્ષેત્રની અંદર સ્પર્ધા છે ત્યાં હંમેશા સ્પર્ધા સાના માટે હોય વધુ નફો મેળવવા માટેની હોય અને પ્રત્યેક ઉત્પાદક છે એ પોતાનો નફો કઈ રીતે વધી શકે એના સંદર્ભની અંદર પોતાના જે ઉત્પાદન એકમો છે એની કાર્યક્ષમતા કઈ રીતે વધારી શકાય કાર્યક્ષમતાનો મતલબ કે ઉત્પાદન કરવાની પ્રક્રિયા કઈ રીતે ઝડપી બનાવી શકાય વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એ વિચારીને નિત્ય નવા સંશોધનો હાથ ધરતા હોય છે એ નિત્ય નવા સંશોધનો હાથ ધરવાના કારણે અંતે અર્થતંત્રની અંદર આર્થિક વિકાસ જે છે એ ઝડપી બને છે એટલે સ્પર્ધાનું તત્વ મૂડીવાદી અર્થતંત્રમાં સૌથી મહત્વનું છે અને એ અદ્રશ્ય હાથના સ્વરૂપમાં જોવામાં આવે છે સ્પર્ધાનું તત્વ અતિ મહત્વનું છે અને અદ્રશ્ય હાથના સ્વરૂપની અંદર એ જોવા મળે છે આના સંદર્ભમાં આપણે જોઈશું કે બજાર પદ્ધતિના લક્ષણો શું બજાર પદ્ધતિના લક્ષણોની વાત કરીએ તો આપણે અગાઉ જે મૂડીવાદી અર્થતંત્રની વ્યાખ્યા જોઈ ગયા છે એ વ્યાખ્યા જો વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરો તો તમને એના લક્ષણો પણ સરળતાથી યાદ રહેશે દાખલા તરીકે આપણે આગામી અગાઉ જે વ્યાખ્યા જોઈ વ્યાખ્યામાં શું લખ્યું હતું કે જે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય કે વ્યક્તિગત માલિકીના હોય આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાતા હોય નફો મુખ્ય ચાલક પર હોય અને સરકારનો હસ્તક્ષેપ ન હોય એવા અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્ર કહે છે તો આ વ્યાખ્યાની અંદર જ એના લક્ષણો આવી જાય છે દાખલા તરીકે જોઈએ તો બજાર પદ્ધતિનું પ્રથમ લક્ષણ છે કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી છે અહીંયા મતલબ એ થયું કે અર્થતંત્રની અંદર જે પણ કારખાના છે ઉદ્યોગો છે ખેતરો છે એ બધા વ્યક્તિગત માલિકીના હોય છે અથવા ખાનગી માલિકીના હોય છે એટલે વ્યક્તિગત માલિકીનું ઉત્પાદન સાધનોની માલિકી વ્યક્તિગત હોય છે બીજું કે નફો મુખ્ય ચાલક બળ છે નફો મુખ્ય ચાલક બળ છે એનો મતલબ કે જે ધંધાની અંદર નફાનું પ્રમાણ વધે છે એ ધંધાની અંદર ઉદ્યોગપતિઓ ઝંપલાવે છે અને જે ધંધાની અંદર નફાનું પ્રમાણ ઘટે છે એ ધંધામાંથી ઉદ્યોગપતિઓ પોતાનું મૂડીરોકાણ પાછું ખેંચી લે છે મતલબ કે જ્યાં નફો મળે છે તે ધંધાની અંદર ઉદ્યોગપતિઓ પ્રવેશ કરે છે નવા ઉદ્યોગો સ્થપાય છે અને જે ઉદ્યોગ ક્ષેત્રની અંદર નફાનું પ્રમાણ ઘટે છે ત્યાંથી મૂડીરોકાણ ઓછું થાય છે અને ઉત્પાદન પ્રવૃત્તિ ધીમે ધીમે ઓછી થઈ જાય છે એટલે કે નફો મુખ્ય કેન્દ્ર સ્થાને હોય છે બીજું અહીંયા ગ્રાહકની પસંદગીની તકો વિશાળ છે મૂડીવાદી અર્થતંત્રની સૌથી મહત્વની જો વ્યક્તિગત સ્વતંત્રતાની વાત કરીએ તો ગ્રાહકની પસંદગીની તકો વિશાળ છે દાખલા તરીકે ગ્રાહકે કઈ વસ્તુ ખરીદવી કેટલી કિંમતે ખરીદવી કોની પાસેથી ખરીદવી આ બધું એની પાસે વિકલ્પ છે દાખલા તરીકે ટીવી લેવા જઈએ તો ટીવી લેવા માટે એક કંપનીની ટીવી નહીં પણ ઘણી બધી કંપનીની ટીવીઓને જોવા મળશે મોબાઈલ છે તો મોબાઈલ પણ ઘણી બધી કંપનીઓના ને જોવા મળશે મતલબ કે ગ્રાહક પાસે પસંદગીની તકો છે બીજું કે આ અર્થતંત્રમાં રાજ્યનો હસ્તક્ષેપ નથી એટલે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ દખલગીરી કરતો નથી આ એક સૌથી મહત્વનું છે સામાન્ય રીતે મૂડીવાદી અર્થતંત્રમાં કાયદો અને વ્યવસ્થા છે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યની રહે છે બાકી ઉત્પાદન પ્રક્રિયામાં રાજ્ય હસ્તક્ષેપ કરતો નથી બીજું પાંચમો પોઈન્ટ જોઈશું ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે અગાઉ સમજાવ્યું તે પ્રમાણે નફો ચાલક બળ છે એનો મતલબ કે ઉત્પાદનના જે સાધનો છે જમીન છે મૂડી છે શ્રમ છે આ બધી વસ્તુઓ નફાના આધારે ફાળવવામાં આવે છે જેમાં નફાનું પ્રમાણ વધારે તે ઉત્પાદન સાધનોની ફાળવણી કરવામાં આવે છે ને આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવામાં આવે છે આર્થિક નિર્ણયોનો મતલબ એ થયો કે દાખલા તરીકે આર્થિક નિર્ણયો ગ્રાહક લે છે મૂડીપતિ લે છે અને શ્રમિક લે છે દાખલા તરીકે જે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કેટલું ઉત્પાદન કરવું કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું ઉત્પાદિત માલને કઈ કિંમતે વેચવું એ આર્થિક નિર્ણય છે એ મૂડીપતિ દ્વારા લે છે એ જ રીતે ગ્રાહક તરીકે આર્થિક નિર્ણય કઈ લેશે એને કઈ વસ્તુ ખરીદવી કઈ કંપનીની ખરીદવી કઈ કિંમતે ખરીદવી એ જ રીતે શ્રમિક આર્થિક નિર્ણય એવી રીતે લે છે
કે પોતાને નફો ક્યાં વધારે મળે છે એના આધારે પોતાના શ્રમનો એ વેચાણ કરે છે તો આર્થિક નિર્ણયો મોટે ભાગે ભાવ તંત્રના આધારે જેમાં વધારે ભાવ ક્યાં છે એ મેળવવામાં આર્થિક નિર્ણય લેવામાં આવે છે હવે આના સંદર્ભમાં આપણે જોઈશું કે બજાર પદ્ધતિના લાભો કયા છે બજાર પદ્ધતિનો સૌથી પહેલો લાભ છે એના લક્ષણોની અંદર જ આવે છે કે વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય છે વ્યક્તિની આર્થિક સ્વતંત્રતા એટલે કે વ્યક્તિ શ્રમિક તરીકેની પણ આર્થિક સ્વતંત્રતા છે કે પોતાનો શ્રમ કઈ કંપનીને વેચવો કઈ પેઢીમાં વેચવો ગ્રાહક તરીકેની સ્વતંત્રતા એને છે કઈ વસ્તુ ખરીદવી કઈ કંપનીની ખરીદવી હવે છે ગ્રાહક અંતે તો જો કોઈ પણ વ્યક્તિ જે છે ગ્રાહક હોય કે શ્રમિક હોય અંતે એ વસ્તુનો એ ગ્રાહક બને છે તે વ્યક્તિની આર્થિક સ્વતંત્રતા અહીંયા જળવાય છે બીજું છે કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે કારણ કે ઉત્પાદનના સાધનોની માલિકી કેવી છે ખાનગી છે અને ખાનગી પેઢી એ ખાનગી કંપની હંમેશા પોતાનો નફો વધારવા માટે પ્રયત્નશીલ હોય છે એટલે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરીને નફો મેળવવા માટે પ્રયત્ન કરે છે એટલે ઉત્પાદનના સાધનો બગાડ અટકે છે એનાથી આપણે જોઈશું કે આ ઉત્પાદનના સાધનોનો બગાડ અટકે છે એટલા માટે છે ઉત્પાદન મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે મહત્તમ મતલબ કે વધુને વધુ ઉત્પાદન હાંસલ કરી શકીએ છે ચોથું આપણે જોઈશું કે નિત્ય નવા સંશોધનો હાથ ધરાય છે વધુ ઉત્પાદન મેળવવા માટે હંમેશા નિત્ય નવા સંશોધનો થાય નવી પદ્ધતિઓ શોધાતી રહે જેથી કરીને ઉત્પાદનનું પ્રમાણ કઈ રીતે વધી શકે આના સંદર્ભની અંદર નવા સંશોધનના કારણે આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે અને પાંચમું લક્ષણ છે કે સ્પર્ધાથી છે સ્પર્ધાથી જે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે હંમેશા માર્કેટની અંદર એ જ વસ્તુનું વેચાણ થાય કે જે અન્ય વસ્તુની સરખામણીએ શ્રેષ્ઠ હોય દાખલા તરીકે મોબાઈલની અંદર પણ આપણે જોઈશું કે નિત્ય નવીન જોઈએ તો સ્પર્ધાત્મક ની રીતે જોઈએ કે ફીચર્સ આવે છે મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારના જે મોબાઈલની અંદર ફેસિલિટી વધારે હશે એ વસ્તુનું વેચાણ થશે એટલે શું છે કે સ્પર્ધાથી વસ્તુની ગુણવત્તા હંમેશા શ્રેષ્ઠ બને છે વર્તમાન સમયની અંદર આપણે જોઈશું કે વર્તમાન સમયની અંદર કીપેડ ફોનની સરખામણીએ કીપેડની માંગ ઘટી છે એની સંદર્ભમાં સ્માર્ટફોનની માંગ વધી રહી છે તો સ્માર્ટફોન બનાવનારી કંપનીઓ પોતાની મોબાઈલની અંદર વધારે ફેસિલિટી આપશે જેથી કરીને અન્યનો ગ્રાહક એ પોતે કવર કરી શકે તો જ્યાં સ્પર્ધા છે ત્યાં વસ્તુની ગુણવત્તા હંમેશા શ્રેષ્ઠ મળે છે આના સંદર્ભમાં મૂડીવાળી પદ્ધતિના લાભો જોયા તો કોઈ પણ પદ્ધતિના જેટલા લાભો છે એની સરખામણીએ એના કેટલાક ગેરલાભો પણ હોય છે એના સંદર્ભમાં આપણે જોઈએ કે આ મૂડીવાળી પદ્ધતિનો સૌથી મોટો ગેરલાભ કયો તો એનો સૌથી પહેલો ગેરલાભ છે કે આ પદ્ધતિમાં નફો કેન્દ્ર સ્થાને છે એટલે કે જે ધંધામાં નફો મળે છે એ ધંધાની અંદર જ મૂડીપતિઓ ઝંપલાવે છે મતલબ કે જેમાં નફાનો પ્રમાણ ઓછું છે ત્યાં મૂડીપતિઓ રોકાણ કરતા નથી અને ખાસ કરીને ગરીબ વર્ગની જે પ્રાથમિક જરૂરિયાતો છે છે ગરીબ વર્ગની જે પ્રાથમિક જરૂરિયાતો છે એની પાછળ રોકાણ નથી કરતા કે ઓછું થાય છે જેથી પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે દાખલા તરીકે મીઠું એક આવશ્યક વસ્તુ છે પણ મીઠાના ઉત્પાદન પ્રક્રિયાની અંદર નફાનું પ્રમાણ ખૂબ ઓછું છે તો ઉદ્યોગપતિઓ મીઠાના ઉદ્યોગની અંદર રોકાણ ઓછું કરશે એ જ રીતે ચપ્પલ છે કે ટૂથપેસ્ટ છે એની અંદર નફાનું પ્રમાણ નહીં વધે એટલે આવશ્યક જે વસ્તુઓ છે એની અંદર નફાનું પ્રમાણ ઓછું હોવાથી મોટે ભાગે રોકાણ કરવામાં આવતું નથી એટલે કે નફો કેન્દ્ર સ્થાને છે એટલે પ્રાથમિક જરૂરિયાતો પર ધ્યાન ઓછું અપાય છે બીજું છે કે રાજ્યનો હસ્તક્ષેપ નથી મતલબ કે ઉત્પાદનના સાધનો વ્યક્તિગત માલિકીના છે એથી કુદરતી સંપત્તિનો વ્યય થાય છે વ્યય કારણ કે એની ઉપર દેખરેખ રાખનાર રાજ્ય સરકાર કે દેશની જે સરકાર છે એ ધ્યાન રાખતી નથી મતલબ કે કુદરતી સંપત્તિનું બગાડ થાય છે કેટલી પણ કુદરતી સંપત્તિ છે એનો બગાડ થતો જોવા મળશે રાજ્યનો હસ્તક્ષેપનો મતલબ કે દખલ નથી દેતો એટલે કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ થાય છે એનાથી પ્રદૂષણની માત્રા પણ વધતી હોય છે બીજું છે એની ત્રીજો ગેરલાભ છે કે ગ્રાહકની અજ્ઞાનતા છે ગ્રાહકની અજ્ઞાનતા છે અને ગ્રાહકનું શોષણ કરવામાં છે ગ્રાહકને માર્કેટમાં મળતી ઘણી બધી વસ્તુઓ છે એ વસ્તુમાંથી કઈ વસ્તુ એને ખરીદવી એ અંગેની સમજણ નથી
આનાથી ગ્રાહક છેતરાય છે અને ગ્રાહકની અજ્ઞાનતાનો લાભ લઈને ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે. ચોથી છે કે આ પદ્ધતિની ચોથી મર્યાદા એ છે કે ગેરલાભ એ છે કે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ મતલબ કે આપણે જોશું કે ધનિક વધારે ધનિક બનતો જાય છે અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે. એનું કારણ છે કે ધંધાનો માલિક નફાનો મોટા ભાગનો હિસ્સો લઈ જાય છે અને મજૂરોને એના હિસ્સામાંથી જો એટલું મળતું નથી. એટલે કે મજૂર અને માલિક વચ્ચે જે આવક અસમાનતા છે એ પણ વધતી જાય છે અને સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ વધતા વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઉદ્ભવે છે. અને અંતિમ લક્ષણ છે કે ઇજારાશાહીનું દૂષણ. આ બજાર પદ્ધતિની અંદર ઉત્પાદક મોટે ભાગે એક જ હોય ત્યારે એ ઉત્પાદનના અધિકારો પોતાની પાસે રાખે છે, જેથી ઇજારાશાહીનું દૂષણ થાય છે. એટલે વધુ ને વધુ એ ભાવો વસૂલ કરે છે અને ગ્રાહકનું શોષણ કરે છે. એ જ રીતે બીજું એક છે એની અંદર જ કે મજૂરોનું પુષ્કળ શોષણ કરવામાં આવે છે. મજૂરોને કે વધુ કામ લઈને એને પગાર ઓછો આપવામાં આવે છે. અર્થતંત્રની અંદર આર્થિક સ્થિરતા જોખમાય છે. આ અર્થતંત્રની અંદર આર્થિક અસ્થિરતા આવે છે એ એનો ગેરલાભ થયો. તો આટલી સમજ આપણે આપી ને યાદ આવ્યું. યાદ રાખજો કે આ સૌથી મહત્વના જે મુદ્દા છે એમાંનો એક છે બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નોમાંનો એક છે કે બજાર પદ્ધતિના લક્ષણો એટલે શું. તો આપણે એની તૈયારી કરવી પડશે ને તમારે એની તૈયારી કરતી જરૂર પડશે.